નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે આજે ધોરણ છ માં આપણે ગણિત વિષયમાં પ્રકરણ નંબર દસ માપન છે તેના વિશે અભ્યાસ કરવાનો છે તો આગળના ધોરણમાં તમને ખબર છે કે વિવિધ તમે સમતુલ્ય આકૃતિઓ છે કે ચોરસ લંબચોરસ વગેરે વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ પાંચમા ધોરણમાં પણ તમારે આવતું હતું કે ચોરસનું પરિમિતિ ચોરસનું ક્ષેત્રફળ તમે ખ્યાલ છે આમ ખાનાવતાતા એકમ લંબાઈ માપી તમે ગણતરી કરતા કે આમ આપેલું છે ચોરસ એની અંદર આવી રીતે વિવિધ ખાના દોરેલા હોય અલગ અલગ પાર્ટ પડેલા હોય એમ કે આપેલ ચોરસનું અથવા તો આપેલ આકારની પરિમિતિ શોધો પરિમિતિ તો આપણે ફરતું માપ માપતા કોઈ પણ ખૂણેથી શરૂઆત કરી દે કે એ બે આ ત્રણ ચાર સાત અગિયાર બાર તેર અને ચૌદ કે વિવિધ સમતલીય આકારની પરિમિતિ એટલે તો કે કોઈ પણ આકાર થી એક ફરતું માપ લઈને એક આંટો પૂર્ણ કરો અને એની પરિમિતિ ક્ષેત્રફળ તો કે આકાર છે એ કેટલી જગ્યા રોકે છે એક આપણે એક ચોરસ એકમ તરીકે લઈએ તો એક બે ત્રણ પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર આમ કુલ કેટલા ખાના છે તો કે બાર ખાના આપેલા છે તો એનું ક્ષેત્રફળ શું થાય તો બાર ચોરસ સેમી અથવા તો

પરિમિતિ કે કહીએ છીએ પરિમિતિ એટલે શું તો કે પરિ એટલે ચારે બાજુ ફરતું અને મિતિ એટલે માપ જો હવે આવે છે પરિમિતિ કે કોઈ પણ આકારની પરિમિતિ હવે જો તમને અહીંયા કહ્યું છે કે દરેક આકૃતિમાં જો તમે એસ બિંદુથી શરૂ કરીને દરેક રેખાખંડ પર ચાલો તો તમે ફરીથી બિંદુ એસ પર પહોંચી જશો જો અહીંયા એ થી શરૂ કરી અને આ ફરીને પાછા આવશો તો પાછા એસે પહોંચી જશો આમાં પણ આમ ફરતું માપ લઈ ફરી ફરીને તમને જો આના માપ અલગ અલગ આપ્યા હોય ફરીને પાછા એસે આપણે પહોંચી ગયા તો આને શું કહેવાય જો જે ફરીને આવેલા પાછો એનો એ આકાર દોરાઈ ગયો આમાં પણ આમ ફરીને તમે ચાલીને આવશો તો પાછું શું મળી જશે એસ તો આને આપણે એની પરિમિતિ પર એક ચક્કર પૂર્ણ કર્યું કે આ દરમિયાન તમે જે અંતર આપો છો એને શું કહેવાય તો કે આકાર બનાવવા માટે તેટલી લંબાઈ જોઈએ આ લંબાઈ છે એને શું કહેવામાં આવે છે તો કે બંધ આકારની પરિમિતિ એવું આપણે નામ એને આપ્યું છે કે પરિમિતિનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં ક્યાં કરીએ છીએ તો કે એક ખેડૂત છે પોતાની ખેતરની ફરતે વાડ બનાવવા માંગે છે તો શું પરિમિતિ ફરતે શબ્દ આપ્યો ફરતું માપવું પડશે પછી એક એન્જિનિયર છે એ ઘરની ચારે દિવાલ બનાવવા માંગે છે તો પણ પરિમિતિ ત્યારબાદ એક વ્યક્તિ રમત ગમત માટેનો રસ્તો તૈયાર કરે છે તો પણ ફરતું માપ લેશે એટલે પરિમિતિ તો અહીંયા જો તમને પરિમિતિની વ્યાખ્યા આપેલી છે કે ઘાટા અક્ષરમાં કોઈ બંધ આકૃતિની સીમા રેખા ફર એકવાર ફરવાથી જે અંતર કપાય એને શું કહેવાય પરિમિતિ ક્યાં કીધું છો શબ્દ સીમા રેખા એટલે એની ધાર ઉપર જ ફરવાનો એમ વચ્ચે આ માટો ફરી લ્યો તો ઈ એની પરિમિતિ કહેવાય નહીં તો સમજાઈ ગયું પરિમિતિ એટલે તો કે કોઈ પણ આકાર હોય એની સીમા રેખા એની ધારેથી ચાલવાનું અને ફરીને પાછા આવો ને જેટલું માપ થાય એને એની પરિમિતિ કહેવાય હવે અહીંયા છો પ્રવૃત્તિ આપી કે તમારા અભ્યાસ કરવાના ટેબલની ચારે બાજુની લંબાઈ તમારા માપવાની છે પછી અહીંયા માપ લખવાનું ચાર બાજુ જોજી ટેબલ થયું આ એબી બાજુ આ બીસી સીડી ને એડી ચાર સાઈડ થઈ એની બાજુ પછી એ માપ લખવાનું હવે એમ કીધું કે ચારેય બાજુની લંબાઈનો સરવાળો તમ કર નાખો કેટલા સેમી થઈ એ એને શું થયું પરિમિતિ પછી એમ કહ્યું કે તમારી નોટબુકના એક પાનાની ચારેય બાજુની લંબાઈ માપો એમાં પણ આપણને ખ્યાલ છે કે નોટબુક નું હોય એ પણ આવી રીતે જોઈ ચોરસ તથા તો લંબચોરસ ચોરસ ચારેય લખવાનું કેટલી પરિમિતિ થાય પછી તમને આપ્યું કે મીરા એક બાગમાં ગઈ જેની લંબાઈ એકસો પચાસ અને પહોળાઈ એસી એટલે બાગ કેવો હશે લંબચોરસ હશે આવી રીતે કે લંબાઈ અને પહોળાઈ કે આ લંબાઈ એકસો પચાસ ને પહોળાઈ એસી ખબર છે કે આ એકસો પચાસ હોય સામેનું એકસો પચાસ આ એસી હોય તો બાગની સીમા રેખા પર ચાલીને એક આંટો પૂરો કર્યો એકસો પચાસ લંબાઈ પહોળાઈ પાછું લંબાઈ જ કહેવાય ખબર છે સામે સામેની બાજુ કેવી હોય સમાન તો બધાનો સરવાળો કરી નાખો એટલે એની પરિમિતિ મળી જશે કે નીચેની આકૃતિ ની જો તમને પરિમિતિ બધી બાજુના માપનો સરવાળો તો અહીંયા તમને વિવિધ આકારો છે છે એની પરિમિતિ શોધવાની ચર્ચા થશે હવે આવે લંબચોરસની વિવિધોરસ ની આકૃતિમાં તમને લંબચોરસ એટલે શું કહેવાય કે જેને લંબાઈ અને પહોળાઈ હોય એને લંબચોરસ કહેવાય કે એની સામે સામેની બાજુ સામેનું આપણને ખ્યાલ છે કે આપણું ઘર આ છે તો આપણી સામેનું તો કે એક્ઝેટ આપણા ઘરની સામે જેનું દરવાજો આવતો એ સામેનું કહેવાય જોજી આ બાજુ કઈ છે એડી આખું નામ કહેવાય એની સામે એક સેટ જોજી સીધા તમે ચાલો છો કઈ બાજુ આવે બીસી તો એ ડી ની સામેની બાજુ કઈ થશે બીસી એવી રીતે અહીંયા એ છે તો એ ની એક સેટ સામે કઈ આવે છે ડીસી તો આને શું કહેવાય એની સામેની બાજુ હવે જો પાસેની પૂછે એ ડી ની પાસેની તો જોજી આપણે મકાન હોય એ એક બે ત્રણ હવે અને સામે હોય ચાર

બે ગુણ્યા એ બી બે વખત બાર લખી નાખા અંદર વધે શું તો કે એ બી અહીંયા વચ્ચે નિશાની છે સરવાળાની પ્લસ બીસી જો એ બી કેટલું માપાઈ પૂછ પંદર બીસી નવ તો પંદર માં નવ નાખશો તો ચોવીસ પછી નો બે સાથે ગુણાકાર કર્યો એટલે શું મળી જશે તો કે અડતાલીસ આ છે લંબચોરસની પરિમિતિ એનું સામાન્ય સૂત્ર શું થાય લંબાઈ વધતાં પહોળાઈ અને લંબાઈ વધતાં પહોળાઈ એમ થાય એટલે બે વખત લંબાઈ આવે ને બે વખત પહોળાઈ એટલે એનું સૂત્ર છે બે કાઉશમાં લંબાઈ વધતા પહોળાઈ લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર શું છે તો કે બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ એટલે લંબાઈ અને પહોળાઈનો સરવાળો કરી તેનો બે સાથે ગુણાકાર કરો એ શું કહેવાય લંબચોરસની પરિમિતિ હવે આ તમને વ્યવહારિક બતાયે ઉદાહરણ આપ્યા છે કે વ્યવહારમાં આપણે કઈ રીતે આ પરિમિતિનું માપન કરતા હોય તો જો આ આપ્યું છે કે સબાના ટેબલ પર પાથરવાના લંબચોરસ કાપડ પર ફરતે દરેક બાજુએ लेस પટ્ટી લગાવવામાં આવે છે લેસ પટ્ટી આપણને ખ્યાલ છે ક્યાં લગાવવાની હોય ફરતે એટલે શું આવે એની પરિમિતિ બે મીટર છે જ તે કે બે કાઉસમાં લંબાઈ પ્લસ પહોળાઈ લંબાઈ કેટલી આપેલી છે ત્રણ તો લંબાઈ ની જગ્યાએ ત્રણ મીટર મૂકી દેવાનું પહોળાઈ ની જગ્યાએ બે સૂત્ર એમનો બે ના બે તો એમનો રહેશે ગુણાકારની નિશાની લંબાઈ નું આપ્યું ત્રણ મીટર વત્તા ની નિશાની પહોળાઈ બે હવે ત્રણ ને બે નો નીચેના સ્ટેપ માં સરવાળો કેટલું થાય પાંચ બે તો હતું ગુણાકાર માં પાંચ ગુણ્યા બે એટલે કેટલું થશે દસ તો લેસ પટ્ટી ની જરૂરી લંબાઈ શું મળશે દસ મીટર તેવી રીતે ઉદાહરણ બે છે કે એક દોડવી છે તે પચાસ મીટર લંબાઈ અને પચીસ મીટર પહોળાઈ એટલે તમને લંબાઈ ને પહોળાઈ આપી દીધી છે ફરતે એમ કીધું કે એક લંબચોરસ બાગની ફરતે કેટલા આટા ફરે છે દસ જો આપણને ખબર પરિમિતિ એક આટો ફરો અને જે માપ આવે એ પરિમિતિ હવે કેટલી વખત આટા ફરે છે તો કે દસ આટા તો પરિમિતિ શોધશો એક વખત નું માપ કે એક વખત આટો ફરશે તો એકસો પચાસ મીટર ની અંતર કાપે છે ને સૂત્ર મૂકીને સાદુરૂપ આપશો હવે આ દસ આટા ફરે તો દસ માં કાપેલ અંતર

બે ચીરો એક ચીરો છે તો એનો એક પોઈન્ટ ખસેટ પાંચ હવે ફેરવાઈ કિલોમીટર માં તેવી રીતે ઉદાહરણ ત્રણ કે છેની લંબાઈ અને પહોળાઈ નું ક્રમ એકસો સેમી અને મીટર જો બે માપ અલગ છે તો પેલા મીટર ને કાતો તો સેમી થાત અથવા સેમીને મીટરમાં છો પોઈન્ટ માનો આવે એવું ફેરવવાનું કે આ લંબાઈ સેમી છે આવા મીટર ને આપણે સેમી ફેરવી નાખે ખબર છે 1 મીટર બરાબર 100 સેમી થાય 1 100 એટલે 100 આવશે હવે તમાર સૂત્રમ કિંમત મૂકી દીધી એટલે તમને આવશે 500 સેમી સેમી મીટર માં ફેરવવું હોય તો આપણને ખબર છે 1 મીટરમાં કેટલા સેમી થાય 100 ભાગાકાર કર નાખો એટલે 1 2 1 2 કેન્સલ થઈ ગયા જવાબ આવશે 5 મીટર 2 2 0 કેન્સલ થઈ ગયા બારમું છે કે એક ખેડૂતના ખેતરની લંબાઈ ને પહોળાઈ લંબાઈ બસો ચાલીસ મીટર ને પહોળાઈ એકસો એસી મીટર હવે એમ કીધું તે ખેતર ફરતે ત્રણ વાર દોરડું વીટાળી સીમા રેખા કરવા માંગે તો કુલ કેટલી લંબાઈનું દોરડું વાપરવું પડે જો પેલા તો પરિમિતિ શોધી લેવાનું પેલા ચક્કર વાળા આ એક વખત દોરડું વીટાડશે ને તો એનું માપ મળશે કેટલી વખત દોરડું વીટાળું છે ત્રણ વખત તો જે જવાબ આવે છે તેનો ત્રણ સાથે ગુણાકાર કરી નાખવાનો એટલે તમને મળી જશે રીતે પાંચમું ઉદાહરણ છે ત્યારબાદ છે કે નિયમિત આકારની પરિમિતિ જેની દરેક માપ સરખા હોય ચોથી ચોરસ છે ચોરસ ની ચારેય બાજુ કેવી હોય સરખી એટલે એક બે ત્રણ ને ચાર હોય તો ચાર ગુણ્યા એક એટલે ચાર થાય સૂત્ર શું આવે તો કે એક બાજુની લંબાઈ અથવા તો કહીએ કહીએ્યા એલ ચોરસની પરિમિતિ સમજુ ત્રિકોણ હોય ત્રણે ત્રણ બાજુ સરખી હોય એટલે સમ બાજુ ત્રિકોણ પરિમિતિ તો કે ત્રણ ગુણ્યા એક બાજુની લંબાઈ એવી રીતે નિયમિત બહુકોણ એન આકાર હોય કે ચોરસની પરિમિતિ ચાર ગુણિયા બાજુની લંબાઈ ચોરસમાં જો એક બાજુ આપી હોય સૂત્રના આધારે શોધી લેવાનું કે સિત્તેર મીટર લંબાઈની બાજુવાળા ચોરસ બાગ ફરતે જો સાંઈના ત્રણ ફેરા ફરે તો પહેલાં તો ચોરસની પરિમિતિ ચાર ગુણિયા લંબાઈ ચાર નામ લંબાઈ સિત્તેર મીટર આવી એક વખતનો આ માપ મળે હવે ત્રણ ફેરા ફરે તો ત્રણ ગુણિયા બસો એંસી એટલે ત્રણ વખતનું આવી જશે એવી રીતે પિંકી પિંચોતેર મીટર લંબાઈની ખેતર ફરતે દોડે છે જ્યારે બોબ લંબ ચોરસ ની ફરતે દોરે ચોરસ ફરતે દોરે એટલે ચોરસ ની અને આ લંબ ચોરસ ની ઓલો દોરે છે પછી એમ પ્રશ્ન પૂછો કે કોણ કેટલું વધારે દોડે છો એને ખબર પડી જાય કોણ વધુ દોડે છે તો કે બોબ કેટલું તો કે મોટામાં બાદ કરી નાખો બસો ને ત્રીસ મીટર એમ કે જેની દરેક બાજુ ત્રણ સેમી હોય નિયમિત પંચકોણ હવે પંચકોણ છે એટલે કેટલી બાજુ હોય એની પાંચ ગુણ્યા દરેક બાજુની લંબાઈ પાંચ તેરી શું થાય પંદર ષટકોણ હોય તો એની કેટલી બાજુ હોય છ ગુણ્યા બાજુની ની લંબાઈ ષટકોણ માટેનું સૂત્ર શિક્ષેલ માં કિંમત મૂકી દો એટલે તે કિંમત તેની મળી જશે આજ માટે આટલું રાખીએ આગળના લેક્ચરમાં આપણે સ્વાત્ય દાખલા જોઈશું જય હિન્દ જય ભારત અસ્તુ